નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે વાત કરશું જે ખેતીવાડી માટેનો ઉપયોગી પાવર સંચાલિત સ્પ્રેની વાત કરીએ એટલે કે જે દવા ચોટવા માટેનો જે પંપ આવે છે ઇલેક્ટ્રિક એની વાત કરીએ તે મિત્રો કોને મળવા પાત્ર છે કેટલા ટાકા સબસિડી મળવા પાત્ર છે અને તમારે ક્યાં અરજી કરવાની રહી છે તેની સંપૂર્ણ વાત કરીએ આપણે આ વિડીયોની અંદર એના પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાઈકને પ્રેસ કરી દેજો મિત્રો વાત કરીએ પાવર સંચાલિત સ્પ્રેની વાત કરીએ કે આ યોજના સામાન્ય ખેડૂતો માટે દર પાંચ વર્ષ પછી તમે આ યોજનાનો લાભ લઈ શકો છો બીજી વખત વાત કરીએ સામાન્ય ખેડૂતો માટેની વાત કરીએ તો કિંમતના પચાસ ટકા અથવા તો ત્રણ હજાર રૂપિયા બેમાંથી ઓછું હોય તે તમને મળવાપાત્ર છે અને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળવાપાત્ર છે ત્યારબાદ વાત કરીએ અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની વાત કરીએ તો ખરીદીના પંચોતેર ટકા અથવા તો ચાર હજાર પાંચસો રૂપિયા બે માંથી જે ઓછું હોય તે તમને મળવાપાત્ર છે અને ખાતા દીઠ વધુમાં વધુ એક નન મળવાપાત્ર પાત્ર છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે સામાન્ય ખેડૂત માટે ખરીદીના ચાલીસ ટકા અથવા તો રૂપિયા ત્રણ હજાર જે બે માંથી ઓછું હોય તે મળવાપાત્ર પાત્ર છે ત્યારબાદ આગળ વાત કરીએ કે એસસી એસટી નાના સીમા મહિલા જૂથ માટે દસ ટકા વધુ એટલે કે રૂપિયા ત્રણ હજાર આઠસોથી મર્યાદિત અમે ખાતા દીઠ વધુમાં વધુ ન એટલે કે સો લીટરમાં તમને મળી શકે છે ત્યારબાદ આગળ વાત કરીએ કે સામાન્ય ખેડૂત માટે ખરીદી કિંમત ચાલીસ ટકા એટલે કે રૂપિયા આઠ હજાર કે બે બેમાંથી માંથી ઓછું હોય તે મળવાપાત્ર પાત્ર છે ત્યારબાદ આગળ વાત કરીએ કે એસસી એસટી નાના સીમા મહિલા જૂથ માટે એટલે કે દસ ટકા વધુ એટલે કે રૂપિયા દસ હજાર મળવાપાત્ર છે અને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળવાપાત્ર છે જે સો લીટરથી મોટો પંપ હોવો જોઈએ ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે તેના વિશે આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ જે ખેડૂત ખાતેદાર છે અને જેના નામે જમીન છે તેને દરેકના આ યોજનાનો લાભ મળી શકે છે અને અરજી કોને કરવાની તેના વિશે વાત કરીએ તો અરજી તમારા આ ખેડૂત પોર્ટલ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને જે અરજી વખતે તમારા કયા કયા પુરાવા આપવાના રહેશે તેના વિશે આપણે વાત કરીએ કે જે તમે અરજી કરેલ છો તેની એક નકલ આપવાની રહેશે જાતિનો દાખલો જે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે જમીનના દસ્તાવેજ એટલે કે તમારે જે સાત બારનો ઉતારો છે તે આપવાનો રહેશે ત્યારબાદ જે બેંક પાસબુકની એક નકલ અથવા તમે કેન્સલ કર ચેક પણ આપી શકો છો અને આધાર કાર્ડની નકલ જે આ ડોક્યુમેન્ટ છે તે તમારા ગામ પંચાયતના ગામ સેવક જોડે જમા કરાવવાના રહેશે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે ઓનલાઈનની એક નકલ પણ આપવાની રહેશે ત્યારબાદ તમે જે વસ્તુ ખરીદી કરો છો તે જે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂત ખરીદી કરવાની રહેશે એટલે તમે જે વસ્તુ લાવો છો જે સરકાર દ્વારા જે પેનલમાં સમાવિષ્ટ કરાયેલો હોય તે જ વસ્તુ તમારે ખરીદી કરવાની રહેશે અને તમારે તે જ બિલ આપવાનું રહેશે એટલે ખાસ ધ્યાન રાખજો